કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આપણે આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 કોમર્સ વિષયમાં પ્રકરણ 4ના જે તફાવતી મુદ્દાઓ છે, પ્રશ્નો છે, એની વિશે આ વિડીયોમાં સમજૂતી મેળવવાના છીએ. એ પહેલાં આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો આપણે આગળ વધી રહ્યા છીએ આપણા તફાવતી પ્રશ્નોના મુદ્દામાં. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ તફાવતના મુદ્દાઓ 3 માર્કમાં પણ પૂછાઈ શકે, 5 માર્કમાં પણ પૂછાઈ શકે. તો એ રીતે આપણે એને તૈયાર કરશું. સૌથી પહેલાં છે રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર વચ્ચે તફાવત આપો. તમે એકચ્યુઅલ ભણી ચૂક્યા છો કે રૈખિક વ્યવસ્થાતંત્ર વિભાગ આધારિત છે, કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર કાર્ય આધારિત છે. અહીંયા એ બંને પ્રશ્નોનું રિવિઝન પણ થઈ જશે, એટલે એ રીતે પણ તમે આને સમજવાની કોશિશ કરશો. સૌથી પહેલો મુદ્દો છે રચના. તો રૈખિક વ્યવસ્થાતંત્ર વિભાગો કે ખાતા આધારે રચાય છે, જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર જુદા જુદા કાર્ય આધારે રચાય છે. હવે સત્તા સોંપણી. તો કે રૈખિક વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચથી તળ સપાટી સુધી સત્તાની સોંપણી થાય છે, અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં જે તે કાર્યના સંદર્ભમાં સત્તાની સોંપણી થાય છે. પછી છે જવાબદારી. રૈખિક વ્યવસ્થાતંત્રમાં જવાબદારી નિશ્ચિત હોય છે, અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં જવાબદારી અનિશ્ચિત હોય છે. હુકમોની એકવાક્યતા. રૈખિક વ્યવસ્થાતંત્રમાં હુકમોની એકવાક્યતા જળવાય છે, જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં હુકમોની એકવાક્યતા જળવાતી નથી. પછી આવે છે શિસ્ત પાલન. રૈખિક વ્યવસ્થાતંત્રમાં એક અધિકારી છે, એ આખા વિભાગનો હેડ છે, એના હાથમાં બધો કંટ્રોલ હોય છે, એટલે શિસ્ત પાલન થાય છે. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં અલગ અલગ કાર્ય કરનારા અલગ અલગ અધિકારીઓ હોય છે, અલગ અલગ અધિકારી પાસેથી હુકમો સૂચનો મળતા હોય, શિસ્તનું પાલન થતું નથી. વિશિષ્ટીકરણ. રૈખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણ શક્ય નથી, કારણ કે એમાં નવીનતા ભર્યા કાર્યોની કોઈ પોસિબિલિટી નથી. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં અલગ અલગ કાર્ય માટે અલગ અલગ વ્યક્તિની નિમણૂક થાય છે, એટલે વિશિષ્ટીકરણ શક્ય બને છે. શ્રમ વિભાજન. રૈખિક વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી, એક અધિકારી પર સમગ્ર કાર્યનો બોજ રહે છે. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં અલગ અલગ કાર્ય માટે અલગ અલગ અધિકારી હોવાથી શ્રમ વિભાજન જોવા મળે છે. સ્વતંત્રતા. રૈખિક વ્યવસ્થાતંત્રમાં દરેક વિભાગીય અધિકારીઓ સમકક્ષ છે, સ્વતંત્ર છે, અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં દરેક અધિકારીઓ સમકક્ષ છે પણ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતા નથી, એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે છે સંકલન. તો રૈખિક વ્યવસ્થાતંત્રમાં સંકલન જોવા મળે છે, જ્યારે કાર્યાનુસારમાં સંકલન જોવા મળે છે પણ ખૂબ ઓછું. સફળતાનો આધાર. રૈખિક વ્યવસ્થાતંત્રમાં વિભાગીય અધિકારી જો આવડતવાળો હોય, કુશળ હોય, હોશિયાર હોય તો એ વ્યવસ્થાતંત્ર સફળ થાય, અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં નિષ્ણાંતો કે અધિકારીઓ વચ્ચે સંકલન રહે તો એ સફળ થાય. નિર્ણયો. રૈખિક વ્યવસ્થાતંત્રમાં એક જ નિર્ણય લેવાના હોવાથી ઝડપથી નિર્ણય લઈ શકાય, વિભાગીય નિર્ણયો ઝડપી છે, અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં સમગ્ર નિર્ણયો ધીમા થાય છે પણ કાર્યને લગતા નિર્ણયો ઝડપથી લઈ શકાય. બીજો સવાલ છે વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્ર વચ્ચે તફાવત આપો. તો આપણે ભણી ગયા છીએ આ વ્યવસ્થાતંત્રના મુખ્ય 2 પ્રકાર છે, એની વિશેનો તફાવત જોઈ લઈએ. તો અર્થ. ઉદ્દેશોની સિદ્ધિ માટે સત્તા અને જવાબદારીના વિભાજન આધારે સંચાલકોએ બનાવેલું વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્ર છે. જ્યારે એક સાથે જૂથમાં કામ કરવાથી માનવ સંબંધો બને છે અને જે વ્યવસ્થા રચાય છે તે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે. હેતુ. વૈધિક વ્યવસ્થાતંત્ર સંચાલકોએ નક્કી કરેલા ઉદ્દેશોની સિદ્ધિ માટે કામ કરતું હોય છે, જ્યારે અવૈધિક વ્યવસ્થાતંત્ર કર્મચારીની સામાજિક જરૂરિયાતોમાં મદદરૂપ થવા માટે કાર્ય કરતું હોય છે. આધાર. વૈધિક વ્યવસ્થાતંત્ર સત્તા અને જવાબદારીના વિભાજનના આધારે રચાય છે, સત્તા અને જવાબદારીના વિભાજનના આધારે, જ્યારે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે માનવ સંબંધોના આધારે રચાય છે. કદ. વૈધિક વ્યવસ્થાતંત્રનું કદ નિશ્ચિત હોય છે, એટલે કે એનું માળખું ફિક્સ હોય છે, જ્યારે અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ અનિશ્ચિત હોય છે, નાનું હોઈ શકે, મોટું હોઈ શકે. એટલે જ આપણે અગાઉ ભણ્યા ને કે એક વૈધિક વ્યવસ્થાતંત્રમાં અનેક અવૈધિક વ્યવસ્થાતંત્ર હોઈ શકે. સભ્યપદ. વૈધિક વ્યવસ્થાતંત્રનું સભ્યપદ સંચાલકો નક્કી કરે છે, એટલે કે સંચાલક ડિસાઈડ કરે કે કોને વૈધિક વ્યવસ્થાતંત્રનો હિસ્સો બનાવવો, જ્યારે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં જે તે માનવ જૂથ સભ્યપદ નક્કી કરે છે.
સ્થિરતા, વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું સ્થિર છે, લોંગ ટાઈમ માટે છે, જ્યારે અવૈદિક વ્યવસ્થાતંત્ર આજ બન્યું કાલ વિખાઈ ગયું, મતલબ કે માળખું અસ્થિર છે. માહિતી સંચાર, વૈદિક વ્યવસ્થાતંત્રમાં વિધિસર રીતે માહિતીની આપ લે કરતી હોવાથી વૈદિક રીતે માહિતી સંચાર થાય છે એવું કહી શકાય, અને અવૈદિક વ્યવસ્થાતંત્રમાં અવૈદિક રીતે માહિતી એટલે કે અનુકૂળતા મુજબ માહિતીની આપ લે થતી હોય છે. અંકુશ, વૈદિક વ્યવસ્થાતંત્ર પર સંચાલકોનો અંકુશ હોય છે, જ્યારે અવૈદિક વ્યવસ્થાતંત્રમાં માનવ જૂથોનો અંકુશ હોય છે, મતલબ કે એવું અંકુશ જેવું ખાસ કંઈ હોતું નથી. માન્યતા, વૈદિક વ્યવસ્થાતંત્રને વિધિસર માન્યતા મળે છે, સંચાલક મંડળ એને માન્ય કરે છે, જ્યારે અવૈદિક વ્યવસ્થાતંત્રને કોઈ વિધિસર માન્યતા મળતી નથી, એક આંતર સમજૂતી હોય છે. હવે આપણી સામે સવાલ છે, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ વચ્ચે તફાવત આપો. આ બંને શબ્દો આપ સમજો છો, એના અર્થ દ્વારા ફરીથી આપણે યાદ કરી લઈએ કે સંચાલનની ઉચ્ચ સપાટીએ બધી સત્તા કેન્દ્રિત હોય તો તેને કેન્દ્રીકરણ કહેવાય, અને ઉચ્ચથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તા વહેંચવામાં આવી હોય તો એને વિકેન્દ્રીકરણ કહેવાય. કાર્યબોજ, કેન્દ્રીકરણમાં અધિકારીને કાર્યનો બોજ રહે છે, જ્યારે વિકેન્દ્રીકરણમાં એનો કાર્યબોજ ઘટે છે. નિર્ણય, કેન્દ્રીકરણમાં નિર્ણય ઝડપથી આવે છે કારણ કે કોઈને પૂછવાનું રહેતું નથી, જ્યારે વિકેન્દ્રીકરણમાં જે તે સત્તાધીશો સુધી પૂછવું પડે છે માટે નિર્ણય ઝડપી લઈ શકાતા નથી. કેન્દ્રીકરણમાં નિર્ણયો ક્યારેક અયોગ્ય પણ સાબિત થાય કારણ કે એક વ્યક્તિ નિર્ણય લે છે, જ્યારે વિકેન્દ્રીકરણમાં બધા મળીને નિર્ણય લે છે એટલે નિર્ણયો યોગ્ય સાબિત થાય છે. કેન્દ્રીકરણ છે ભવિષ્યના નેતાઓ તૈયાર નથી કરતા કારણ કે એમાં બીજા કોઈને સત્તા જવાબદારી નથી મળતી, જ્યારે વિકેન્દ્રીકરણમાં અન્ય સપાટીને પણ સત્તા જવાબદારી મળે છે માટે ભવિષ્યનું નેતૃત્વ વિકસે છે. કેન્દ્રીકરણમાં આખું વર્તન શક્ય છે કારણ કે એ અધિકારી કે એ સંચાલક એવું વિચારતો હોય કે બધી સત્તા મારી પાસે છે, જ્યારે વિકેન્દ્રીકરણમાં બધા પાસે સત્તા છે એટલે આખું વર્તન શક્ય નથી. કેન્દ્રીકરણમાં ઓછા નિષ્ણાંતોની જરૂર પડે છે એટલે વહીવટી ખર્ચ ઓછો આવે છે, જ્યારે વિકેન્દ્રીકરણમાં વધુ નિષ્ણાંતોની જરૂર પડે છે માટે વહીવટી ખર્ચ વધે છે. તો આ થયા ત્રણ તફાવત, સાથે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું ત્યારે નેક્સ્ટ ચેપ્ટર 5 વિશે પ્રશ્નોત્તરી સમજીશું. ત્યાં સુધી આપ સૌ આ બધા વિડીયો જોતા રહો, ભણતા રહો, આગળ વધતા રહો. થેન્ક યુ વેરી મચ.